રાજ્યમાં તોકતે વાવાઝોડાએ મચાવેલી તબાહી બાદ સર્વેની શરૂઆત કરવામાં આવી છે। ખેતીવાડી વિભાગે થયેલા નુકસાનના સર્વેની શરૂઆત કરી છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ડેરોલ ગામે પહોંચી। અમારી ટીમ જ્યારે ગામમાં પહોંચી ત્યારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। ઉનાળુ ખેતીના વિવિધ પાકો જેવા કે બાજરી, ઘાસચારો, મગ, તલ, શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે, જેમાં સૌથી વધુ નુકસાન બાજરીના પાકને પહોંચ્યું છે। 1200 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું, જેનો સર્વે કરવામાં આવી રહ્યો છે, જેનું સરકારની ગાઈડલાઈન પ્રમાણે વળતર પણ ચૂકવવામાં આવશે। સમગ્ર રાજ્યમાં તોકતે વાવાઝોડાએ મચાવેલા કોહરામ બાદ જે નુકસાની થઈ છે, ખાસ કરીને ખેતીને જે નુકસાન થયું છે, તેનો સર્વે કરવા માટે રાજ્ય સરકારે ખેતીવાડી વિભાગને જવાબદારી સોંપી છે। અને હાલ પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાં જે આ વાવાઝોડાને અસરને લઈને જે નુકસાન થયું છે ખેતીને, તેનો સર્વે કરવા માટે ટીમ આવી પહોંચી છે। જોઈ શકો છો આપ કે જે ગ્રામસેવક છે તેમના સહિતની જે ખેતીવાડી અધિકારી છે તાલુકાના, જે તેમના સહિતની ટીમ જે છે ખેતરોની અંદર હાલ સર્વે કરી રહી છે। જે પ્રમાણે પંચમહાલની વાત કરીએ તો અંદાજિત 12000 હેક્ટર જમીનમાં જે ઉનાળુ સિઝન છે તેની ખેતી થઈ હતી, અને પંચમહાલના જે કાલોલ હાલોલ જે વિસ્તારો છે તેની અંદર મોટાભાગે નુકસાન થયું છે। ત્યારે હાલ આપણે કાલોલ તાલુકાનું જે ડેરોલ ગામ છે ત્યાંના ખેતરની અંદર આ ટીમ સાથે છે, ટીમના લીડર છે એમની સાથે વાત કરીશું। સાહેબ, જે પ્રમાણે હાલ આપ સર્વે કરી રહ્યા છો, શું કહેશો, કયા પ્રકારના માપદંડો છે જે ધ્યાને લેવામાં આવે છે? અત્યારે જે આપણે બાજરી પાકમાં જે કંઈ આડી પડી ગઈ છે વરસાદથી ને જે આપણે વાવાઝોડાથી, એમાં તે ખાસ કરીને જે લોકોએ બાજરી પાક કાપી નાખ્યો હોય એમને અગોતરું અમે એ તે જાણ તો કર્યું હતું, પણ તેમ છતાંય જે તે વરસાદમાં જે આપણે વાવાઝોડાથી બાજરી પાક જે નમી ગયો છે એનું હાલ અત્યારે ખેડૂતના ફરિયાદના આધારે અમે સર્વે કરી રહ્યા છીએ, તો એ આપ તમે જોઈ શકો છો। જે પ્રમાણે માપદંડોની વાત કરીએ કે કયા કયા જે માપદંડો છે તે ધ્યાને લેવામાં આવશે, જેવી રીતે કે બાજરી કાપેલી છે, ઊભી છે, પલળેલી છે, કયા કેવા માપદંડો લેવામાં આવશે? એમાં જો માપદંડની વાત કરીએ તો જે હાલમાં જે બાજરી આડી પડી ગઈ છે એનું અલગ સર્વે કરીએ છીએ, પછી જે ખેતરમાં હાલ પાક જે લોકોએ કાપી નાખ્યો હતો એનું અલગ સર્વે છે, અને જે હાલ બાજરી ઊભી છે કે જેને વરસાદથી વાવાઝોડાથી નુકસાન નથી થયું એનું સર્વે અલગ ચાલી રહ્યું છે। ખાસ કરીને જે પ્રમાણે સર્વે ચાલી રહ્યું છે તો જે ખેડૂતોને વળતર મળવાનું છે, નુકસાનીના કેટલા ટકા વળતર મળવા યોગ્ય છે અને કયા પ્રકારે વળતર અને ક્યારે મળશે? હવે હાલ જો કાલોલ તાલુકાની વાત કરીએ તો કાલોલ તાલુકાની અંદર 3 ટીમો સર્વે માટે હાલ કાર્યરત છે। એ 3 ટીમોનું જે કંઈ સર્વે હાલ ચાલી રહ્યું છે એ સર્વેનો રિપોર્ટ આવી જાય પછી જ કહી શકાય એમ છે એ બાબતે કે કેટલું નુકસાન છે અને કેટલું એમને મળશે એમ એ રીતે। ખાસ કરીને કાલોલની જે પ્રમાણે આપ સર્વેની વાત કરી રહ્યા છો, 3 ટીમો છે, તો કેટલા હેક્ટર જમીનની અંદર અંદાજિત જે સર્વે છે તે થઈ ચૂક્યો છે, થવાનો છે, અને જે સબમિટ રિપોર્ટ છે તે ક્યાર સુધી કરાવવાનો? હાલ કાલોલની વાત કરીએ તો 1250 હેક્ટર જેટલું બાજરી પાકનું ઉનાળુ વાવેતર હતું, એમાં ગઈકાલની વાત કરીએ તો 180 હેક્ટર જેટલું સર્વે અમારી 3 ટીમ દ્વારા થયું છે, અને આજે લગભગ બીજું એટલું થવા થશે, અને એના પછીનું તમામ જેટલું જે આપણો સર્વે થાય ને તમામનો સર્વેનો રિપોર્ટ આવે એના આધારે આપણે કહી શકાશે। અધિકારી હતા ખેતીના કાલોલ તાલુકાના, જેમની સાથે આપણે વાત કરી, આપણી સાથે આજે ખેતર છે તેના માલિક પણ છે, આપણે એમની સાથે સીધી વાત કરીશું। કાકા, શું નામ છે આપનું? પટેલ દીપકભાઈ ખાતુભાઈ। દીપકભાઈ, જે પ્રમાણે હાલ અત્યારે ટીમ તમારા ખેતરની અંદર સર્વે કરવા આવી છે, શું કહેશો, કેટલા વીઘામાં કયો કયો પાક કર્યો હતો ને કેટલું નુકસાન? મારો ટોટલ 10-10 વીઘાની અંદર ઉનાળુ બાજરી હતી, અને વરસાદના ટોટલ વાવાઝોડાના કારણે બાજરી બધી આડી પડી ગઈ છે, જે નીચે લપેટી ગઈ છે એ ઊંઘી નીકળી છે, મારા હાથની અંદર બતાવું છું ડૂડા, અને બીજી 2 વીઘા કાપેલી પડી છે એ તો સદંતર નિષ્ફળ ગઈ છે। 10 વીઘાની અંદર આપે જે પ્રમાણે કીધું કે બાજરી કરેલી હતી, તો 1 વીઘે કેટલું નુકસાન છે અને ટોટલ તમને કેટલું નુકસાન? હવે અંદાજ તો કહી છે મારી કે માલ અમે કાપીએ ત્યાર પછી એનો અંદાજ ખબર પડે કે કેટલો માલ ઉતરશે। વીઘે કેટલો ખર્ચો થયો? વીઘે ઓછામાં ઓછા 16000 રૂપિયા ખર્ચ બાજરીનો લાગેલો છે, પાણી, ખાતર, મજૂરી, ટ્રેક્ટર બધું થઈને। સરકારે જે પ્રમાણે સર્વેની વાત કરી છે, વળતર આપવાની માંગ કરી છે, એ બાબતને લઈને શું કહેશું? સરકાર આપણી વહેલી તકે સહાય ખેડૂતને આપે તો સારું રહે, ખેડૂતને થોડુંક સદ્ધર થવાની આશા રહે। જે પ્રમાણે હાલ ટીમ સર્વે કરી રહી છે, વળતર આપવાની પણ વાત છે, શું લાગે છે સરકાર દ્વારા જે વળતર આપવાનું નિર્ણય કરવામાં આવ્યો છે? સરકાર પછી જે નિર્ણય કરીને યોગ્ય હાલે આપણે માન્ય રાખવો પડશે, બીજું શું કરવા, એમની ટીમો આવીને ચેક કરે છે, એટલે એમની રીતે અમને અંદાજ કાઢીને આપણે હાલે યોગ્ય વળતર।
બિલકુલ, તો આ કાલોલ તાલુકાનો જે ડેરોલ ગામ છે તેના ખેડૂત હતા, જેમની સાથે આપણે વાત કરી. ખાસ કરીને જે ખેડૂત છે તેમણે પોતે 10 વીઘા જેટલી જમીનની અંદર ઉનાળુ બાજરીની ખેતી કરી હતી અને મોટાભાગની જે બાજરી છે તે નિષ્ફળ ગઈ છે. ત્યારે હાલ તેમના એક ખેતરની અંદર આ જે ટીમ છે ખેતીવાડી વિભાગની તે સર્વે કરી રહી છે. સર્વે કર્યા બાદ જે સરકારની ગાઈડલાઈન છે તે મુજબ જે ખેડૂતો છે તેને વળતર આપવાની માંગ છે. ત્યારે ખેડૂતો જે છે 1 વીઘા પાછળ જે ખર્ચો થયો છે તેનાથી થોડું વધારે વળતર સરકાર દ્વારા આપવામાં આવે તેવી વાત પણ કરી રહ્યા છે. જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, કાલોલ, પંચમહાલ.